વડાપ્રધાન મોદી બ્રિક્સની સમિટમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા છે. સાઉથ આફ્રિકામાં વડાપ્રધાન મોદી વિવિધ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. બ્રિક્સનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા થાય છે. આ પાંચ દેશોનો એક સમૂહ છે જે વિશ્વના આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. જેમની જીડીપી વિશ્વમાં 31% થી પણ વધુ છે, જેમની વસ્તી વિશ્વમાં 41% થી પણ વધુ છે. વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય વાતચીત પણ કરી શકે છે, ખાસ કરી રશિયાનો પણ આમાં સમાવેશ થાય છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ હાલ હાજર રહ્યા નથી, તેમના વિદેશ મંત્રી હાજર રહ્યા છે, જ્યારે શી જિનપિંગ ચાઇનાના રાષ્ટ્રપતિ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગ સાથે ચર્ચા કરશે, બેઠક કરશે, તે સૌથી મોટો સવાલ છે. પરંતુ હાલ તે વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રસ્તુત કરવામાં આવી નથી, પરંતુ બેઠક પણ થઈ શકે છે. કેટલાક મહત્વના મુદ્દા પર બંને વાત પણ કરી શકે છે. છેલ્લે બાલીમાં G20 અંતર્ગત બંનેની બેઠક થઈ હતી, એટલે નજર તેના પર પણ છે કે G20 બેઠક બાદ શું વડાપ્રધાન મોદી ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરશે કે શું. શું છે વધુ વિગત, શું રહેશે કાર્યક્રમ, વડાપ્રધાન મોદી કયા દિવસે કયા સ્થળે હાજરી આપશે, જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. વડાપ્રધાન મોદી 22-24 ઓગસ્ટ સુધી આ સમિટમાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી 25 ઓગસ્ટે ગ્રીસની સત્તાવાર મુલાકાત લેશે. મહત્વપૂર્ણ વાત છે કે 40 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય પીએમની ગ્રીસની આ મુલાકાત હશે. કેવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ? 22 ઓગસ્ટ વડાપ્રધાન મોદી સાંજના 5:15 આફ્રિકાના વોટરક્લોફ એરફોર્સ બેઝ પહોંચશે. તેઓ સાંજે 7:30 બ્રિક્સ ફોરમ લીડર ડાયલોગ્સમાં ચર્ચા કરશે. રાત્રે 9:30 બ્રિક્સ લીડર સાથે રિટ્રીટ થશે. લીડર્સ રિટ્રીટ દરમિયાન વૈશ્વિક વિકાસ અને તે વિકાસથી ઉદ્ભવતી ચિંતાઓ આંકવામાં આવે તેવી અપેક્ષાઓ છે. 24 ઓગસ્ટ પીએમ મોદી 24 ઓગસ્ટના રોજ સમિટ પછી આયોજિત એક વિશેષ કાર્યક્રમ બ્રિક્સ આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ તેમાં ભાગ લેશે. તેમાં દક્ષિણ આફ્રિકા દ્વારા આમંત્રિત અન્ય દેશોનો પણ સમાવેશ થશે. 25 ઓગસ્ટ વડાપ્રધાન મોદી 25 ઓગસ્ટ 2023ના રોજ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસના આમંત્રણ પર ગ્રીસની સત્તાવાર મુલાકાત લેશે. ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબંધો છે, જે વર્ષોથી દરિયાઈ પરિવહન, સંરક્ષણ, વેપાર અને રોકાણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહકાર દ્વારા મજબૂત બન્યા છે. વડાપ્રધાન મોદી મિત્સોટાકીસ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરશે. બંને દેશો બિઝનેસ લીડર્સ તેમજ ગ્રીસના ભારતીય સમુદાય સાથે પણ વાત કરશે. વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકા જતા પહેલા કહ્યું છે, હું દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યો છું. વધુમાં કહ્યું છે કે જોહાનસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા માટે ઉત્સુક છું. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસના આમંત્રણ પર 25 ઓગસ્ટ 2023ના રોજ દક્ષિણ આફ્રિકાથી એથેન્સ ગ્રીસ પણ જઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ મુલાકાત હશે. મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે. આપને જણાવી દઈએ, વડાપ્રધાન મોદી છેલ્લે જુલાઈ 2018માં 10મી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ જુલાઈ 2016માં આફ્રિકાની દ્વિપક્ષીય મુલાકાત માટે પણ પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ જાન્યુઆરી 2019માં ભારતની મુલાકાત લીધી છે, ત્યારે તેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.